मित्रों केमिस्ट्री चैप्टर नंबर 10 हेलो अल्केन हेलो एरिन संयोजनों। मित्रों आज नो आपलो लेक्चर छे लेक्चर नंबर 14। मित्रों याद करो लास्ट लेक्चर में आपने खूबज इम्पोर्टेंट एवा रेसेमिक मिश्रण ने लगता आपने क्वेश्चन जोया था, એટલે કે રેસેમિક મિશ્રણ એટલે કે ડી અને એલ આ છે ને સમઘટકતા અલગ અલગ પ્રતિબિંબીઓ ડાયાસ્ટીરિયોમર મેસો સંયોજનો બધા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। મિત્રો સ્મોલ ડી અને સ્મોલ એલ છે એ પ્રેક્ટિકલી જ ખબર પડે છે, એ આપણે જોઈને ખબર પડતી નથી, એટલે આપણે ખાલી એમ કહી શકાય કે જો સ્મોલ ડી હોય જો સ્મોલ ડી હોય અને કન્વર્ટ એનું એલ માં થાય છે તો આપણે એને શું કહેતા હતા, વ્યુત્ક્રમણ SN1 SN2। ડી અને એલ નું 50-50% મિશ્રણ મળે તો આને આપણે રેસેમિક મિશ્રણ કહીએ છીએ। ઓલરેડી મિત્રો આ બધું અભ્યાસ કરી ચૂક્યા છીએ SN1 SN2 માં, છતાં આજે આપણે એ જ ટોપિક રિવાઇઝ કરવાનો છે, કારણ કે ટેક્સ્ટબુકમાં તમને ફરીથી આપેલો છે તો આપણે ટેક્સ્ટબુક મુજબ જશું, એના કારણે રિપીટ કરીએ છીએ। આપણે ધારણ વ્યુત્ક્રમણ અને રેસેમિક મિશ્રણ કોને કહેવાય ધારણ કોને કહેવાય વ્યુત્ક્રમણ અને કોને કહેવાય રેસેમિક મિશ્રણ। મિત્રો SN1 અને SN2 માં ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાં ચલો આપણે સ્ટાર્ટ કરીએ ધારણથી કે ધારણ એટલે શું, તો રિટેન્શન નામ જ કહે છે મિત્રો, રિટેન કરવું। ધારણ એટલે જે જગ્યાએ ગ્રુપ હશે ત્યાંનું ત્યાં રહે તો એને ધારણ કહેવાય। એક્ઝામ્પલ તરીકે આપણે CH2 CH3 એની સાથે આપણે જોડી દઈએ CH2OH અને આ બાજુ રાખીએ છીએ H। ચલો ફિશર પ્રક્ષેપ સૂત્ર છે, આ બને છે જોનારથી દૂર હશે અને આ બને છે જોનારની તરફ હશે, એટલે તમે આ રીતે લખો તો પણ ચાલે અને ન લખો તો પણ એનો મતલબ ફિશર પ્રક્ષેપમાં આડી લીટી જેટલી છે એ જોનારની તરફ જ હોય, એટલે તમે આમ લખો ઘાટું કે ન કરો એનાથી કંઈ ફેર પડે નહીં, આ બંને જોનારની તરફ અને આ બંને જોનારથી દૂર જ હોય। ઓકે મિત્રો રિએક્શન થવાની છે આપણે, તો માની લો આ જગ્યાએ આપણે પ્રક્રિયા કરવી છે, તો કોઈ પણ એક પ્રક્રિયા કરવી છે, માની લો OH આ જગ્યાએ હતું આપણે અને જ્યારે આની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે શું થશે, તો H અને OH દૂર થાય, H અને OH દૂર થાય, Cl માઇનસ છે OH માઇનસ નું વિસ્થાપન કરે। વિસ્થાપન એટલે શું, કોઈ એવો સંયોજન છે પોતે જેવો છે એવો જ વીજભાર વાળો સંયોજન છે એની જગ્યા લઈ લેવી, એક જગ્યાએ બીજું મૂકી દીધું એના જેવું જ, તો એને કહેવાય વિસ્થાપન। OH કેવું હોય -1 હોય, એનું વિસ્થાપન એની જગ્યા કોણ લેશે, Cl -1 લેશે અને ફાઇનલી મિત્રો આપણે પ્રોડક્ટ કંઈક આવી મળશે કે નહીં, HCCH3 નીચે ઇથાઇલ ગ્રુપ છે CH2 CH3 અને આ જગ્યાએ CH2 ને આવી જશે Cl। મિત્રો આપણે જ્યારે બંધારણ દોરો છો તો તમે માર્ક કરો RS નામે નોમેન્ક્લેચર મારે કરવું છે, RS નોમેન્ક્લેચર કરવું છે તો શું થશે, ચલો જોઈએ। આ કાર્બન સાથે હાઇડ્રોજન છે એટલે 4 નંબર તો મળી ગયા, હાલો 1 2 3 માં વિચારણું છે, તો કાર્બન 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 ડ્રો આગળ વધો, કાર્બન સાથે બધા હાઇડ્રોજન, કાર્બન સાથે આવી ગયા દાદા જો ઓક્સિજન અને કાર્બન સાથે કાર્બન, એનો મતલબ તમે એમ કહી શકો કે સૌથી મોટું આ થશે 1 પછી આ થશે 2 આની પાસે બધા હાઇડ્રોજન છે એટલે કમ્પેરેટિવલી નાનો થશે 3। 4 ને અવગણી દઈએ 1 2 એન્ડ 3, ઘડિયાળની દિશા સમઘડી એટલે R 4 નંબર ઊભી લાઈનમાં હોવું જોઈએ ફિશર પ્રક્ષેપ સૂત્રમાં, આડી લાઈનમાં છે એટલે R નું આપણે કન્વર્ટ કરી નાખશું S માં, તો સંયોજન કેવું મળે છે S મળે છે। ચલો આમાં આવીએ, વન્સ અગેન આ તો 4 જ છે કન્ફર્મ ખબર પડી ગઈ, કાર્બન 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 ડ્રો, ચલો કાર્બન સાથે બધા હાઇડ્રોજન, ઓહો આ તો ઓક્સિજન કરતાંય મોટો આવી ગયો ને, ક્લોરાઇડ છે ઘણો મોટો 35.5 વજન છે એનું, આની સાથે કાર્બન છે આ જગ્યાએ ક્લોરાઇડ છે અને આને તો હાઇડ્રોજન છે, એનો મતલબ ખબર પડી ગઈ 1 આ જગ્યાએ 2 નીચે 3 ઉપર। 4 ને અવગણી દો 1 2 એન્ડ 3, વન્સ અગેન કેમાં છે સમઘડી ક્લોકવાઇઝ છે એનો મતલબ R, પણ 4 નંબર ક્યાં છે આડી લાઈનમાં છે એટલે નામકરણ પલટાવવું પડશે,
ઉલટાવી નાખો નામ, શું થઈ જશે? એસ. જોવો જોઈએ મિત્રો શું હતું, એસ હતું, શું આવ્યું? એસ આવ્યું. એનો મતલબ ધારણ, રિટેન, તમારું સંયોજન છે રિટેન કરે છે, જેમ છે તેમ જ રહે છે. તો કોઈ પણ બંધારણમાં ફેરફાર ન થાય, સમજશો ને, કોઈ પણ બંધારણમાં ફેરફાર ન થાય. એસ હોય તો એસ, આર હોય તો આર, સ્મોલ ડી છે તો સ્મોલ ડી, સ્મોલ એલ હોય તો સ્મોલ એલ, એવી રીતે એસ છે તો એસ, આર હોય તો આર, જો રહેતું હોય તો આપણે એને કહેશું ધારણ. શું કહેશું મિત્રો? ધારણ. તો આઈડિયા આવી ગયો કે નહીં? ધારણ કોને કહેવાય? ધારણ એટલે કંઈ નહીં, તમારું બંધારણ છે એ આર હોય તો આર જ રહેવું જોઈએ, અને જો એસ હોય તો એસ જ રહેવું જોઈએ, એમાં બદલાવ થવો જોઈએ નહીં, રિટેઇન કરવું જોઈએ. રિટેઇન કહેવાય ને આપણે, રિટેઇન કરે છે, ધારણ કરે છે. ત્યારબાદ શબ્દ છે વ્યુત્ક્રમણ અને રેશમિક મિશ્રણ. વ્યુત્ક્રમણ અને રેશમિક મિશ્રણ આપણે બંને સાથે લઈએ. મિત્રો આ બંને એસએન વન અને એસએન ટુ માં આવી ગયા છે. યાદ કરો, એસએન વન છે બે તબક્કામાં થતી હતી, એને કારણે શું થાય કે વચ્ચે કાબકેટાઈન બન્યા બાદ પંખા જેવી રચના થતી હતી. યાદ આવે? યસ, એક્ઝેક્ટલી આવું થતું હતું. એનો મતલબ આ જગ્યાએ પ્લસ બને છે, જેટલો માઇનસ તમને આમ રાખીએ તો ડાબી બાજુથી અને જમણી બાજુથી જેટલો દેખાય, આ આપણે ડાબી બાજુથી અને આ જમણી બાજુ કહીએ, તો ડાબી બાજુથી જેટલો અહીં પ્લસ દેખાતો હશે એટલો જ પ્લસ આપણને જમણી બાજુથી પણ દેખાતો હશે. એનો મતલબ કોઈ માઇનસ આયન આવે છે, કે માની લો આ માઇનસ આયન આવ્યો, આ બાજુથી એટેક કરે છે તો બધા ઉલ્લીને ઓલી બાજુ જતા રહેશે, આ બાજુથી એટેક કરે છે તો આ બધા આ બાજુ અપાકર્ષણને કારણે આવી જશે. કેટલા ટકા પોસિબિલિટી છે આને એટેક કરવાની? કઈ દિશામાંથી? તો લેફ્ટ સાઈડથી. આ આપણી તમારી લેફ્ટ સાઈડની વાત કરો તો તમારી લેફ્ટ સાઈડથી આની આવવાની કેટલી પોસિબિલિટી છે વિચારો, અને તમારી રાઈટ સાઈડથી કેટલી પોસિબિલિટી છે? તો યાદ કરો 50%, 50%. કારણ શું? કારણ કે વચ્ચો વચ પ્લસ છે, આ સમતલ છે, એને કારણે આપણે જે પ્રોડક્ટ મળતી હતી, આપણને જે પ્રોડક્ટ નિપજ મળતી હતી, એ નિપજ કેવી હતી? રેસેમિક મિશ્રણ મળતું હતું, ડી અને એલ નું મિશ્રણ. વ્યુત્ક્રમણ એસએન ટુ અને એસએન વન, એસએન વન આપણે અભ્યાસ કરી ચુક્યા, એસએન ટુ ની વાત કરો, એક તબક્કામાં થતી હતી બેક એટેક, યાદ છે? ફરજિયાત પાછળની બાજુથી એટેક થતો હતો, એટલે સ્ટાર્ટિંગમાં જો આ બધા આ રીતે હોય અને આ બાજુ આપણું ગ્રુપ જોડાણો છે તો એટેક ફરજિયાત પાછળની બાજુથી થાય, યાદ છે ને? એટલે પોસિબિલિટી જ નથી, તમારી પાસે એક જ ઓપ્શન છે, આ બાજુથી આવશે તો આ બધા અપાકર્ષણને કારણે આ બાજુ જતા રહેશે. એનો મતલબ પહેલા આનું જે બંધારણ હશે આર હશે તો હવે કન્વર્ટ થઈ જશે નિપજમાં એસ, અને જો એસ હશે તો નિપજ કન્વર્ટ થઈ જાય આર. એક ઉદાહરણથી ભણીએ એટલે તમને આઈડિયા આવી જાય. ચલો એક ઉદાહરણ લઈ લે, કાર્બન એની સાથે આ રીતે આપણે રાખીએ, ચલો એક વેજમાં એક જોનારથી દૂર, ચલો આ રીતે છે, જોનારથી દૂરમાં આપણે હાઇડ્રોજન રાખીએ એટલે નામકરણ કરવું સહેલું પડે. એક જગ્યાએ CH3 રાખું છું, એક જગ્યાએ રાખું છું CH2 CH3, ઓકે, અને એક જગ્યાએ આપણે રાખીએ છીએ OH, તો હેલોજન રાખીએ, ચલો ક્લિયર. હવે શું કરવાનું છે? તો હવે મિત્રો આપણે પ્રક્રિયા કરવાની છે, CL છે અને કાઢવાનો છે, CL છે અને કાઢવાનો છે. શું થશે જોવો જોઈએ, CL છે ને ક્યાંથી કાઢશો? તો આ જગ્યાએ CL નીકળશે, એની પ્રક્રિયા માની લો આપણે OH સાથે કરી છે, તો બે પ્રકારની નિપજ મળવાની સંભાવના છે. એક શું છે? તો એક ધારણ થશે. શું થશે? ધારણ એટલે કે જેમ છે સંયોજન એઝ ઇટ ઇઝ તમને મળશે, જેમ છે ને સંયોજન એમ જ તમને એઝ ઇટ ઇઝ મળશે, એચ સી એચ થ્રી સી એલ ને આવી જશે OH, CL છે ને હવે આવી જાય OH, અને ઉપર બનશે CH2 CH3, થશે ને? અને બીજી પ્રોડક્ટ તમને શું મળશે? તો બીજી પ્રોડક્ટ પાછળની બાજુથી એટેક થયો હોય તો આ છે ઉલટી જશે, બધું આમ બદલી જાય, એટલે આ પ્રકારનું થઈ જાય. જો મિરર ઇમેજ, આપણે મિરર ઇમેજ કાચ દોર નાખો,
કાચ દોરો તેની સામે કેવી મળે એવી આખી મિરર ઇમેજ મળશે CH2 CH3 H CH3 અને નવું ગ્રુપ આવ્યું OH ઓકે ચલો આવું મળે છે હવે શું છે આ બે પોસિબિલિટી છે આપણે આને કહીએ છીએ ધારણ શું કહે છે ધારણ કેવી રીતે ખબર પડે છે તો હમણાં જોઈએ ચલો વન નંબર કોને આપશું તો ક્લોરાઇડ ને વન નંબર આપશું ચાર નંબર મળી ગયા હાઇડ્રોજન છે મિથાઇલ ને ઇથાઇલ તો ઇથાઇલ ને બે અને મિથાઇલ છે એ ત્રણ ચલો ચાર ને અવગણી દો વન ટુ થ્રી બનાવો વન ટુ એન્ડ થ્રી ઘડિયાળની દિશા આર અને જોનારથી દૂર એટલે આર નું આર હાલો જો ફટાફટ વિડીયો પોઝ કરો બનાવો જો આરએસ શું થશે વન ટુ થ્રી ફોર ચલો વન ટુ થ્રી ફોર ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર નથી કરવું ચાલો હાલો શું થશે ચાર અવગણશું વન ટુ થ્રી ચલો શું થશે આર નું આર છે ને તો આર જ મળે છે મીન્સ આર હતું આર જ રહ્યું એટલે જ આપણે એને કહીએ છીએ ધારણ શું કહીએ છીએ મિત્રો ધારણ સમજાય છે કે નહીં યસ હવે આ બધું જોઈએ ચાર તો આવી ગયા આ એક બે ત્રણ ચાર ને અવગણી દો વન ટુ થ્રી રાઉન્ડ ફોર્મ એસ જો એન્ટી ક્લોકવાઇઝ છે ને ચાર નંબર જૂનારથી દૂર છે એટલે નામ જે આવે એ રાખશું કે નહીં યસ જોજો એ નામકરણ હતું કેવું આર હતું થઈ ગયું છે કેવું ઊંધું થઈ ગયું છે એટલે જ આપણે આને કહીએ છીએ વ્યુત્ક્રમણ વ્યુત્ક્રમણ એટલે ઉલટી જવું ઇન્વર્ટેડ ઇન્વર્ઝન ઘણીવાર આપણે નિપજ કેવી કહેવાય તો ઇન્વર્ટેડ નિપજ કહેવાય ઇન્વર્ઝન થઈ ગયું કહેવાય વ્યુત્ક્રમણ ગુજરાતી કરો તો અને આ છે ધારણ એના એ નામ રહે તો ધારણ નામ બદલી જાય આર નું એસ થઈ જાય એસ નું આર થઈ જાય તો વ્યુત્ક્રમણ અને જો આ બંનેની મિશ્રણ મળે 50% ધારણ અને 50% એટલે આપણા નિપજ છે અને નિપજને આપણે એ નિપજ કહી દો આ નિપજ એ અને આ છે અને આપણે કહી દઈએ નિપજ બી માની લ્યો તમે પ્રક્રિયા કરો છો અને નિપજ 50% એ મળે છે પ્લસ 50% બી મળે છે તો આ જે મળ્યું એને કહેવાય રેસેમિક મિશ્રણ રેસેમિક મિશ્રણ સમજાય ને 50% ડી અને 50% એલ તો મિત્રો કઈ નથી આ એસએન ટુ છે આ એસએન વન છે અને આ નોર્મલ પ્રક્રિયા છે સિમ્પલ છે તો તમે જોઈ શકો છો ડી અને એલ નું 50% મિશ્રણ એવી આર અને એસ નું 50% મિશ્રણ થાય છે ટકા એટલે કેવું મળે છે રેસેમિક મિશ્રણ મળે છે પ્રકાશ ક્રિયાશીલતા પૂછે તો આ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે આ પદાર્થ કેવો છે એ પણ પ્રકાશ ક્રિયાશીલ છે પરંતુ આ પદાર્થ છે કેવો છે તો આ પદાર્થ જમેડો એ પ્રકાશ અક્રિયાશીલ હશે ખાસ સમજવાનું છે પ્રકાશ ક્રિયાશીલ કોણ છે ને કોણ નથી એ ખાસ ખબર પડવી જોઈએ આર કે એસ એકલું હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય પરંતુ આર એસ નું 50% મિશ્રણ બનાવી દો રેસેમિક મિશ્રણ છે ડાબી બાજુ જેટલું કોણાવર્તન થાય એટલું જમણી બાજુ થાય તો ઓવરઓલ કોણાવર્તન શૂન્ય થાય મીન્સ પ્રકાશે કંઈ કોણાવર્તન જ નથી કર્યું તેનો મતલબ પ્રકાશ અક્રિયાશીલ થશે સમજાય કે નહીં તો મિત્રો આ ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ખૂબ જ ડીપમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ આ તમને કહીને હવે રિવિઝન ટાઈપ હોવું જોઈએ આ લેક્ચર તમને મોઢે હોવો જોઈએ કે આ તો આના પછી આ જ બોલશે સર તો હવે તમને કડગડાટ હોવું જોઈએ ધારણ વ્યુત્ક્રમણ રેસેમિક મિશ્રણ એના એ જ નામકરણ આવે તો ધારણ વ્યુત્ક્રમણમાં ઉલટું નામ આવશે અને રેસેમિક મિશ્રણમાં 50% મિશ્રણ હશે તો આશા કરો મિત્રો આ સાથે આપણે આ ધારણ વ્યુત્ક્રમણને જેટલા કંઈ પોઈન્ટ છે એ પૂરા કરીએ છીએ હવે કેટલીક રાસાયણિક પ્રક્રિયા છે તેના તરફ આગળ વધવાનું છે તો વ્યવસ્થિત રીતે આ સોલ્વ આઉટ કરવાનું છે કારણ કે પરીક્ષામાં ખૂબ જ વધારે પૂછાય છે ક્લિયર ને ચાલો આગળ વધીએ આપણે હવે બીટા વિલોપન પ્રક્રિયા તરફ
त्यार बाद अपनी पासे प्रक्रिया छे बीटा विलोपन प्रक्रिया। नाम ऊपर थी ज घणी माहिती मळी जाय मित्रों, बीटा विलोपन प्रक्रिया। बीटा ऊपर थी कई के विलोपन थाय जाय, विलोपन एटले शुं तो दूर थवू। मित्रों कॉन्सेप्ट मां जवानुं छे, सिंपल थिंग राखवानी छे। ओके चलो अपने साथ साथ जेडब्ल्यू नीट एटलू बेसिक करशुं, पण जेडब्ल्यू नीट ने लगतुं पण आपणे साथे साथे करवानुं छे। तो चालू करिए बीटा विलोपन प्रक्रिया। तो सी एच थ्री सी एच टू सी एल इथाइल क्लोराइड नी ज्यारे इथाइल क्लोराइड नी आल्कोहोलिक आल्कोहोलिक KOH साथे ज्यारे ने गरम करवामां आवे छे तो प्रक्रिया ने अंते आल्किन एटले के सी एच टू डबल बॉन्ड सी एच टू प्लस KCl प्लस H2O दूर थाय छे अने शुं मळे छे तो इथिन मळे छे, आल्किन मळे छे। आल्काइल हेलाइडमांथी आल्किन मळे छे बीटा विलोपन प्रक्रिया। शुं थयुं मित्रो आमां तो समझवानुं छे। तो आपणे मिकेनिझममां ज्यारे જઈએ છીએ તો મિકેનિઝમમાં જતી વખતે આપણે આલ્ફા બીટા કાર્બનનું તમારે વર્ગીકરણ કરવું પડશે। ફોર એક્ઝામ્પલ હેલોજન ધરાવતો કાર્બન છે, હેલોજન કોઈ પણ ક્રિયાશીલ ગ્રુપ હોય એ ધરાવતો કાર્બન છે ને આલ્ફા કહેવાય। આપણે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ગણી ચૂક્યા છીએ છે ને, એના પછીનો કાર્બન છે એ બીટા કહેવાય। તો બીટા ઉપર ત્રણ હાઇડ્રોજન છે ને, આપણે એક હાઇડ્રોજન છે હું નીચે લખું છું તો બે હાઇડ્રોજન બચ્યા। ઓકે મેં કંઈ નવીન નથી કર્યું મિત્રો, CH3ની બદલે શું લખ્યું, એક હાઇડ્રોજન થોડોક અલગ રાખ્યો એટલે દેખાય। ઓકે શું થવાનું છે, તો તમારી પાસે આલ્કોહોલિક કેવો હોય છે, આલ્કોહોલિક કેવો હોય છે એટલે કેવો, તો KOH હોય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એને પાણીમાં દ્રાવણ બનાવવાનું હોય છે જનરલી, પરંતુ આ જગ્યાએ આપણે પાણીનો દૂર કરવો છે ને એટલે શું જોશે, સ્ટ્રોંગ બેઝ જોશે। તો એવા સમયે આપણે શું કરશું, તો KOH છે એને મિનિમમ ક્વોન્ટિટી ઓફ વોટર એટલે કે બહુ ઓછું પાણી લેવાનું, કે માની લો તમારી પાસે KOH છે એને ડ્રોપ વાઇઝ પાણી નાખતા જાઓ, હલાવતા જાઓ, તમને લાગે કે KOH ઓગળી ગયો કમ્પ્લીટ, પછી પાણી નાખતું બંધ થઈ જવાનું છે। માની લો લિટર સોલ્યુશન બનાવવાનું છે તો બાકીનું જે સોલ્યુશન જેટલું નાખવું પડશે એ શું નાખશો, મિથેનોલ અથવા ઇથેનોલ નાખશો, સમજાય ને। તો લિટર એક દાણો બનાવવું છે તો બાકીનું બધું ઇથેનોલ નાખો અને દાણો બનાવશો લિટર સુધી, તેને કહેવાય આલ્કોહોલિક KOH। તો આલ્કોહોલિક KOH છે એની અંદર શું હશે, OH માઇનસ હશે। યાદ કરો મિત્રો કોન્સેપ્ટ આપણો, બેઝનું કામ શું હોય તો મગજમાં છપાઈ જવું જોઈએ મિત્રો, બેઝનું કામ પ્રોટોન ખેંચવાનું, બેઝનું કામ પ્રોટોન ખેંચવાનું, પાંચ થી સાત વાર બોલવાનું મગજમાં કે આમ આંખો બંધ કરીને વ્યવસ્થિત રીતે, બેઝનું કામ શું હોય પ્રોટોન ખેંચવાનું બસ। તો બેઝ છે OH માઇનસ પ્રોટોન ખેંચી જાય, કઈ જગ્યાએથી ખેંચશે, તો બીટા પોઝિશન ઉપરથી, બીટા પોઝિશન ઉપર જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને H પ્લસ તરીકે લઈ લેશે, ઇલેક્ટ્રોન છે એ ક્યાં પડ્યા રહેશે, તો ઇલેક્ટ્રોન છે એ ત્યાંના ત્યાં પડ્યા રહેશે। તો આપણે બે સ્ટેપમાં લખી છે, બાકી હકીકતમાં બંધ બનાવે ને સીએલ નીકળી જાય, એક સ્ટેપમાં જ રિએક્શન થઈ જતી હોય છે, પણ આપણે સમજવું છે એટલે બે સ્ટેપમાં લખું છું। જો સમજો એચ પ્લસ નીકળો, OH માઇનસ સાથે જોડાઈ જાય એટલે પાણીનો અણુ દૂર થાય, ક્લિયર, બે ઇલેક્ટ્રોન મૂકીને ગયું એટલે આ જગ્યાએ બની જશે માઇનસ, કારણ કે એક ઇલેક્ટ્રોન કોનો હતો, હાઇડ્રોજનનો હતો, તો માઇનસ માઇનસ, યાદ કરો કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે, માઇનસ અને પ્લસ એક જ કોઈ પણ હોય તો સ્થાયી હોય નહીં, એનો મતલબ સ્થાયી કરવું પડશે। તો શું થશે, માઇનસ છે એ આ જગ્યાએ બંધ બનાવશે, બંધ બનાવવા કેટલા ઇલેક્ટ્રોન જોઈ, બે, અને પૂરતા ચાર્યા બે છે જ, પણ માની લો આ જગ્યાએ હું બંધ બનાવું મિત્રો તો તમે માર્ક કરો આ કાર્બનના કેટલા બંધ છે, ઓલરેડી ચાર છે, એક આ કાર્બન સાથે, એક હેલોજન સાથે અને બે હાઇડ્રોજન સાથે છે ને, ચાર બોન્ડ ઓલરેડી છે। તમે પાંચમો બોન્ડ બનાવો છો તો કાર્બન કોઈ દિવસ પાંચ બોન્ડ બનાવે નહીં, તો હવે શું કરશો, તો મિત્રો એવું કંઈક કરવું પડશે એકાદ પરમાણુ નીકળી જાય અને એ પણ ઇલેક્ટ્રોન લઈને નીકળવો જોઈએ, તો આર્યો ક્લોરાઇડ છે લિવિંગ ગ્રુપમાં આવે છે મિત્રો, લિવિંગ ગ્રુપ એટલે કેવા, લિવિંગ લિવ એટલે છોડી જવું,
लिविंग ग्रुप एन टू छे, एन टू ग्रुप छे, ओ सी ए थ्री, ओ सी ए टू सी ए थ्री मीन्स ओ आर मिथोक्सी इथोक्सी ग्रुप, पची हेलोजन बधाई छे, आ बधाई ग्रुप छे ई लिविंग ग्रुप मां आवे छे। तो आसानी थी निकली जाशे, अने कई रीते निकलशे, सीएल माइनस तरीके निकलशे। अने शुं बनाव्युं जो जोई तो आ सीएल माइनस, अने हजी द्रावण मां शुं पड्युं होय OH माइनस आव्यू छे ने, के OH लीधुं हतुं, तो शुं निकलशे, के प्लस सीएल माइनस, के सीएल निकली जाय अने बनी जाय CH2 डबल बॉन्ड CH2। समझाणुं ने? चलो हवे थोड़ुं मोटुं ग्रुप लईए, CH3 CH2 CH2 CL। चलो आनी बीटा विलोपन प्रक्रिया करवी छे, શું લેશું? આલ્કોહોલિક કે ઓ એચ, આલ્કોહોલિક કે ઓ એચ શું થશે? તો પેલા તો હેલોજન ની આલ્ફા પોઝિશન ક્યાં છે? આ રહી, એની બીટા ક્યાં છે? તો આ રહી, અને ત્યાંનો હાઇડ્રોજન હું નીચે લખી નાખું તો સી એચ ટુ ની બદલે આપણે લખી નાખીએ સી એચ અને નીચે એચ, શું થશે? તો આપણે હવે એક સ્ટેપમાં કર્યો મિત્રો, એક જ સ્ટેપમાં પેલા એચ પ્લસ છે એ નીકળી જશે, H प्लस निकली जाशे, बे इलेक्ट्रॉन जे छे ई बन्ने इलेक्ट्रॉन आ जगह बंध बनावशे अने आ हेलोजन भाई Cl माइनस तरीके निकली जाय। तो टोटल जो जो शुं थयुं, H प्लस OH माइनस तो H2O, K प्लस Cl माइनस KCl थाय ने, अने आपणी प्रोडक्ट शुं मळशे? तो निपज कंईक आवी मळशे, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન છે કે નહીં? સહેલું આવડે કે નહીં? તો એકદમ સહેલું, કે શું કરવાનું છે? તો સિમ્પલ, કંઈ નહીં, હેલોજન કાઢવાનો છે, હેલોજન કાઢવાનો છે, એની બાજુની પોઝિશન છે ને હાઇડ્રોજન કાઢવાનો છે, બંનેની વચ્ચે દ્વિબંધ મૂકી દેવાનો છે, આ જગ્યાએ એચ, આ જગ્યાએ સીએલ, અને બંને વચ્ચે દ્વિબંધ, એકદમ સહેલી પ્રોસેસ। પરંતુ જેડબલ નીટની વાત જો કરવાની આવે તો આપણે જોઈએ આ પ્રકારનું આપ્યું હશે તો શું કરશું? જો જો મિત્રો, જો હું તમને આવું બંધારણ આપી દઉં તો શું કરશો? કે આ આલ્ફા, બીટા એટલે શું થાય? તો આલ્ફાની બાજુમાં હોય ને કાર્બન એને બીટા કહેવાય, આમાં તો બબ્બે પડોશી આવી ગયા, તો એનો મતલબ તમે આ જગ્યાએથી હાઇડ્રોજન કાઢી શકો અને આ જગ્યાએથી પણ હાઇડ્રોજન દૂર કરી શકો, સમજાય છે? તો હવે કઈ રીતે? ચલો એ જોઈએ આપણે વિસ્તૃત। ચલો મિત્રો, સંયોજન ફરી એકવાર મેં લખી નાખ્યું છે, તો આલ્ફા અને આ થશે બીટા, આ પણ થશે બીટા। ચલો બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર કરવાનો છે, તો બે પોસિબિલિટી છે, કે હાઇડ્રોજન આ જગ્યાએથી નીકળે અથવા તો આ જગ્યાએથી પણ નીકળે। ઓકે, એક હાઇડ્રોજન છે એનું એ નામ આપી દઉં, બીજા હાઇડ્રોજનને બી નામ આપી દઉં છું। ઓકે, નામ આપ્યું છે, હિમોગ્લોબિન એચ બી નથી, આને આપણે એ નામ આપીએ છીએ, આને નામ આપીએ છીએ બી। ઓકે, બે પોસિબિલિટી છે ને? ચલો એ રિએક્શન જોઈએ, એ રિએક્શન મીન્સ આ હાઇડ્રોજન નીકળે ત્યારે। ચલો આ હાઇડ્રોજન નીકળશે, આ ઇલેક્ટ્રોન આ જગ્યાએ બંધ બનાવે, સીએલ નીકળી જાય, તો શું થશે? આલ્કોહોલિક કેવો એચ આપણે કોમન રાખીએ, આલ્કોહોલિક કે ઓ એચ। ચલો બે સ્ટેપમાં પ્રક્રિયા થશે, ચલો એકને આપણે એ કહી દઈએ છીએ, એ એટલે આ પ્રક્રિયા શું દ્વાર દૂર કોમન થવાનું છે, KCl અને H2O દૂર થશે, પણ નિપજ શું મળશે? નિપજ કંઈક આવી મળશે મિત્રો, આ હાઇડ્રોજન અને Cl દૂર થાય, આ જગ્યાએ દ્વિબંધ બને, તો સી એચ થ્રી સી એચ દ્વિબંધ સી એચ, કારણ કે સીએલ તો નીકળી ગયો અને ફાઈનલી પાછળ તો સી એચ થ્રી એઝ ઇટ ઇઝ। હવે બી પ્રકારની પ્રક્રિયા કરો, કે આ બી ને બી હાઇડ્રોજન કાઢવો છે, તો સેમ કે સીએલ અને એચ ટુ તો દૂર થવાના જ છે। ઓકે, ચલો જોઈએ શું નિપજ મળશે, સી એચ થ્રી સી એચ ટુ, આ બંને નીકળી જાય ને બંનેની વચ્ચે દ્વિબંધ, તો સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ,
સમજાય કે નહીં? બે પ્રોડક્ટ મળશે. હવે આમાંથી સૌથી વધુ સ્થાયી કઈ? મિત્રો આલ્કિન, આલ્કિન ની વાત કરો છો તો આલ્કિન ની સ્થાયીતા, આલ્કિન ની સ્થાયીતા છે તો વધુ વિસ્થાપિત આલ્કિન, વધુ વિસ્થાપિત આલ્કિન, વધુ વિસ્થાપિત આલ્કિન કેવો હોય? તો વધુ સ્થાયી હોય. વધુ વિસ્થાપિત આલ્કિન કેવો હોય? વધારે સ્થાયી હોય. તો વધુ વિસ્થાપિત કોને કેવો? તો મિત્રો જો આ રીતે જોવાનું છે, કાર્બન કાર્બન દ્વિબંધ રાખી દો, સમજાય ને, ત્યાં હાઇડ્રોજન મૂકી દો, તો આ સૌથી ઓછો વિસ્થાપિત કહેવાય, ઝીરો વિસ્થાપિત કહેવાય. હવે એનાથી એક વધારે વિસ્થાપન મૂકું, ચલો હું એક વિસ્થાપન વધારે મૂકી દઉં, એટલે સી દ્રિબંધ સી, અને કોઈ પણ એક જગ્યાએ હું આર મૂકી દઉં છું. કંઈ પણ મૂકવું, હાઇડ્રોજન કાઢીને કંઈ પણ મૂકો, હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખ્યું. કેટલા હાઇડ્રોજન વધે છે? ત્રણ. ચલો એના પછી હું શું કરું છું? તો બે હાઇડ્રો સોરી બે મૂકું છું આર, ગમે ત્યાં મૂકી શકો. પછી ત્રણ મૂકું છું, અને ફાઇનલી ચારે ચાર મૂકી દઉં છું. ફાઇનલી ચારે ચાર મૂકી દઉં છું, તો કંઈક આવું બનશે કે નહીં? થશે. તો મિત્રો તમારી પાસે આટલા સંયોજનો છે. આને આપણે એ કહી દઈએ એ, આને કહી દઈએ બી, આને કહીએ સી, આને કહીએ ડી, અને આને કહીએ ઈ. જુઓ શું કરો છો, દ્વિબંધ છે, હાઇડ્રોજન હાઇડ્રોજન, ટોટલ આટલા જ હાઇડ્રોજન શક્ય છે. એક હાઇડ્રોજન કાઢો, બે હાઇડ્રોજન કાઢ્યા, ત્રણ અને ચારે ચાર. તો સૌથી વધારે સ્થાયી કોણ? સૌથી વધારે સ્થાયી કોણ? તો સ્થાયીતા પૂછે. તો વધુ વિસ્થાપિત આલ્કિન સૌથી વધારે સ્થાયી, એનો મતલબ ઈ છે એ સૌથી વધારે સ્થાયી, પછી ડી, પછી સી, પછી બી, અને લાસ્ટમાં આવશે એ. કારણ કે એનો એક હાઇડ્રોજન વિસ્થાપિત છે નહીં, એક વિસ્થાપન. જો આમાં બધા હાઇડ્રોજન વિસ્થાપન, વિસ્થાપન એટલે તેની જગ્યાએ બીજો અણુ આવી જવો. તો ઇન્સોર્ટ કરવાનું શું? ઇન્સોર્ટ તમારે કરવાનું એ છે કે આ કાર્બન છે ને હાઇડ્રોજન ગણી લેવાના. ચાર હાઇડ્રોજન મેક્સિમમ હોય, જેટલા હાઇડ્રોજન ઓછા એટલી સ્થાયીતા વધારે. જોવો જોઈ. ચલો આપણે દ્વિબંધ ગોતો, મળી ગયો દ્વિબંધ, યસ મળી ગયો દ્વિબંધ. એનો કાર્બન ગોતો, ચલો દ્વિબંધ વાળો કાર્બન ગોતો જોઈ. ચલો મળી ગયો કે નહીં? યસ મળી ગયો. નાના હાઇડ્રોજન ગણો, આની પાસે બે અને આની પાસે એક, પોતાના ગણવાના છે. તો બે અને એક, ટોટલ કેટલા હાઇડ્રોજન છે? ત્રણ હાઇડ્રોજન છે. ઓકે ચલો આમાં આવો, દ્વિબંધ દેખાય છે. ચલો મળી ગયો દ્વિબંધ, યસ મળી ગયો. એનો કાર્બન મળી જાય છે, યસ મળી જાય છે. અને ત્યાંના હાઇડ્રોજન ગણો જોઈ, તો આની પાસે એક, આની પાસે એક, ટોટલ બે હાઇડ્રોજન. જોવો જોઈએ મિત્રો શું વાત કરી હતી, જેમ હાઇડ્રોજનની સંખ્યા ઓછી તેમ વિસ્થાપન વધારે, અને જેમ વિસ્થાપન વધારે તેમ વધુ સ્થાયીતા. તેનો મતલબ કોણ વધારે સ્થાયી હશે? યસ આ છે વધારે સ્થાયી હશે. એનો મતલબ વધુ માત્રામાં નિપજ આ મળશે, અથવા તો જેને મુખ્ય નિપજ કહી શકાય ને, આને કહેવાય મુખ્ય નિપજ, અને આ આપણી થશે ગૌણ નિપજ. ગૌણ નિપજ સમજાઈ ગયું કે નહીં? આ પ્રોડક્ટ છે ને મિત્રો સેટઝેફ પ્રોડક્ટ કહેવાય છે, સેટઝેફ, સેટઝેફ નિપજ, અને આને કહેવાય છે હોફમેન, હોફમેન અથવા હોફમાન, તમને જે નામ યાદ આવે બે એક જ થશે, હોફમાન અથવા હોફમેન નિપજ. તો તમને મિત્રો પૂછાઈ જાય સેઝેપ અને હોફમાનમાંથી કઈ સ્થાયી હોય, તો યાદ રાખજો મિત્રો સેઝેપ છે સૌથી વધારે સ્થાયી હોય. હજી આને તમે આગળ જેડબલી નીટમાં લઈ જાઓ છો, તો હજી આને આગળ જઈ શકો કે આગળ તમે બે ભાગમાં કન્વર્ટ કરી શકો. સી દ્વિબંધ સી છે, તો લખું હું સી દ્વિબંધ સી, બીજી વાર લખું સી દ્વિબંધ સી. ક્લિયર? ચલો હવે શું કરવું છે, બે બંધ તો આવી ગયા, બે બંધ ઘટે છે,
तो एक तो हाइड्रोजन छे, आनी पासे एक हाइड्रोजन छे, तो एक हाइड्रोजन एक हाइड्रोजन, एक वार हूँ ट्रांस में लखू, एक वार सीस में लखू, बीजू शू छे तो मिथाइल छे, अने आनी पासे एनी पासे मिथाइल छे, तो बाकी ना वैधाई बन्ने पासे मिथाइल छे। जो जो मित्र शू बंधारण थयुं तो मार्क करशो तो तमने बे बंधारण मळशे, एक सीस अने एक ट्रांस, याद छे ने? द्विबंधनी एक ज बाजू बे सरखा ग्रुप आवेला होय तो आने कहेवाय सीस, अने द्विबंधना सामसामा बाजू सरखा ग्रुप आवेला होय, जो देखाय छे ने आ पण सामसामा छे तो आने कहेवाय ट्रांस। तो क्यों वधारे स्थायी होय? तो ट्रांस छे ई सौथी वधारे स्थायी होय कोना करता? सीस करता। तो तमने हजी डीप में जवुं छे, हजी पण अंदर लई जवा छे तो लई जाशे। टोटल चार निपज शक्य छे, एक बे त्रण ने चार, એટલે હકીકતમાં ચાર કહેવાય નહીં, હકીકતમાં ત્રણ જ કહેવાય, એક બે અને ત્રણ, કારણ કે આનું તો આપણે કન્વર્ટ કર્યું, તો ત્રણ નિપજ શક્ય છે, એક બે અને ત્રણ, અને સૌથી વધારે સ્થાયી કઈ? તો ટ્રાન્સ, પછી સીસ અને પછી આ છે ને સિમ્પલ। તો હવે તમને કોઈ પણ પ્રકારના બીટાવિલો પણ પૂછે તો વ્યવસ્થિત રીતે આવડવા જોઈએ। બીટાવિલો પણ માટે કંઈ નથી કરવાનું, તમારે શું કરવાનું છે? આલ્ફા પોઝિશન છે ત્યાંથી સૌથી વધારે વિસ્થાપિત આલ્કીન બનાવવાનો છે, સૌથી વધારે વિસ્થાપિત થતો હોય એવો આલ્કીન બનાવવાનો છે। તો મિત્રો આપણે ટેક્સ્ટબુક તો જોઈએ છે, સાથે સાથે ડીપમાં જેડબલી નીટ માટે એનો પણ અભ્યાસ કર્યો છે। તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ધારણ, વ્યુત્ક્રમણ, રેસમિક મિશ્રણ કઈ રીતે થાય છે, SN1 SN2 છે કે કઈ રીતે પ્રક્રિયા થાય છે અને એને કારણે ધારણ થાય છે, R નું R, S નું S હોય તો ધારણ, R નું S થઈ જાય છે, S નું R થઈ જાય છે, તો વ્યુત્ક્રમણ જે SN2 માં જોવા મળે, અને SN1 હશે તો બંનેનું મિશ્રણ 50-50% એટલે કે રેસેમિક મિશ્રણ જે પ્રકાશ અક્રિયાશીલ હોય। એ સિવાય આપણે બીટા વિલો પણ ખૂબ જ અગત્યની પ્રક્રિયા જોઈ, એમાં પણ આગળ જોયું કે કઈ પ્રકારની પ્રક્રિયા, સેપઝેપ અને સેપઝેપ નિપજ મળે છે કે હોફમેન, વધુ વિસ્થાપિત આલ્કીન હશે તો એ વધારે સ્થાયી હશે। તો ઇનકેસ તમને બહુ ડીપમાં તમને લઈ જાય છે અને કોઈ પણ પ્રકારની રિએક્શન આપી હોય, દ્રિબંધ બનાવી નાખવાનો શક્ય પોઝિશન ઉપર, અને સૌથી ઓછા હાઇડ્રોજન જે આલ્કીન પાસે હોય એ નિપજ છે આપણી મુખ્ય નિપજ બનશે। તો મિત્રો આ સાથે આપણે આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે। તો મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ઓલ ધ બેસ્ટ।